વલસાડ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકમાં ખેડૂતોને ભારે મુશ્કેલીમાં ખેડૂતો ડાંગર સહિતના પાકની ખેતી કરી હતી જોકે ચોમાસાની સિઝન સમાપ્ત થયા બાદ પણ કમોસમી વરસાદના કારણે જિલ્લાના અમેક ગામોમાં ખેતરોમાં રહેલા ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે વરસાદને લઈને કઈ રીતના પાકમાં નુકસાન થયું છે આ ચાલુ વર્ષ દરમિયાન વરસાદ ખૂબ સરસ અત્યાર સુધી થયો છે પણ જ્યારે કાપણીનો ડાંગરનો પાક તૈયાર થયો લોકો કાપણી માટે ગયા ત્યારે જોયું તો યળ એટલે એકદમ એના દાણા દાણા છૂટા પાડીને જમીનમાં જમીન ભેગા એટલે ખૂબ જ મોટા પાયે નુકસાન છે અમારા ગામમાં જ્યાં જવું ત્યાં યળ યળ ભાત બધું તોડીને ખૂબ જ નુકસાન થયેલું છે ગામ વરસાદને લઈને પણ નુકસાન થયું હશે હા યળ માંડ જ્યારે યળથી બચાવીને થોડા લોકોએ કાપી દીધું ત્યારે ઉપરથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે અત્યારે હાલ ક્યારીમાં બધું ભાત દેખાય છે એટલે વરસાદ લઈને પણ ખૂબ જ નુકસાન છે લગભગ પંચાણું ટકા પાક સરસ ખૂબ જ સરસ થયો હતો સારા વરસાદને કારણે પણ જે જીવાત પડ્યા છે એના લીધે ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે સરપંચ સરકાર શું માંગ છે અમારી તો બસ એટલી જ માંગ છે ગામના ખેડૂતોનું વળતર પૂરી રીતે મળે આ જે નુકસાન થયું છે યળને લીધે થોડું ઘણું બચેલું ભાત પાછું વરસાદના લીધે નુકસાન થઈ છે તો સરકાર પર એટલી જ અપેક્ષા અમે રાખે કે એનું યોગ્ય રીતે વળતર મળે અને ખેડૂતો પાયમલ ન થાય એ જ અમારી માંગણી છે ચાલુ વર્ષે આપ જોઈ શકો છો કે ડાંગરનો પાક લગભગ નેવું ટકા થયો જેથી ખેડૂતો ખૂબ ખુશ હતા અને હાલ આપને બતાવી શકો છું જે ડાંગરનો પાક છે યા એને તૈયાર થવાના ટાઈમ પણ અહીંયા ય લાગી ગઈ ય લાગવાના કારણે આ રીતના નીચે પડી ગયું એટલે લગભગ સો ટકા જે પાક પાક થયો હતો એમાંથી દસ ટકા બી પાક ખેડૂતોને લઈ જઈ શક્યો ઘરે ત્યારબાદ જે વરસાદ પડ્યો એના લીધે ખેડૂતો પાક તો થોડો ઘણો થયો હતો અને તેમાંથી પછી ય લાગવાના કારણે સંપૂર્ણ પૂરું જ થઈ ગયું પણ ખેડૂતને આશા હતી કે પાંચ દસ મણ બી લઈ જઈ શકું પણ જ્યારે વરસાદ પડ્યો અને ખેડૂતોએ તે જ ટાઈમે ડાંગરની કાપડી પર કરી અને વરસાદ જેવો પડ્યો એટલે ભાત બધું ભિન્નાઈ ગયું ભિન્નાઈ ગયું એટલે ખેડૂતો પાસે હવે એક મણ બી લઈ જવા જેવું નહીં રહ્યું મળે હાલમાં બધા ખેડૂતોનું ભાત આ રીતના કેન્ડામાં પડેલું છે સર સરકારને હું આદિવાસી સમાજ તરીકે એક જ માગણી કરું છું કે જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે અમારા સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને ખેડૂતોની જે વ્યથા છે એમને આવીને એનું સંપૂર્ણપણે નિરાકરણ કરે અને એમનું તપાસ કરાવે કે ગામમાં કયા ખેડૂતને કેટલું નુકસાન થયું છે આ ખોટા તાઇફા કરવાનું બંધ કરે અને ખેડૂતોનું પહેલાં રક્ષણ કરે કે જેથી ખેડૂતો આત્મહત્યા કરવા ન જઈ શકે

અંદાજે એક લાખની આસપાસ નુકસાન થયું છે શું માંગ છે તમારી અમારી સરકાર પાસે એટલી જ માંગ છે કે અમારે આ વ્યાજે પૈસા લીધેલા અને એ અમારે ચુકવણી કરવાના છે તો સરકાર થોડું વળતર આપે એટલી જ માંગ છે સરકાર